બોટાદ જિલ્લાના રોજિત ગામમાં કામ અર્થે રહેતા ધોળકા તાલુકાના સિમેજ ગામના વતની મુકેશભાઈ પરમારનું લઠ્ઠાકાંડમાં મૃત્યુ નિપજ્યું હતું. આજે મૃતકના પરિવારને મળવા અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બલવંતસિંહ ગઢવીની આગેવાનીમાં કોંગ્રેસ અગ્રણીઓ સિમેજ પહોંચ્યા હતા. મૃતકના પરિવારજનોને મળીને તેઓએ સાંત્વના પાઠવી હતી. તેમજ મૃતકના પરિવારજનોને 10 લાખની સહાય રાજ્ય સરકાર આપે તેવી જિલ્લા પ્રમુખ તરફથી માંગ કરવામાં આવી હતી. જિલ્લા પ્રમુખ સાથે સમગ્ર જિલ્લા સંગઠન અને તાલુકા શહેર સંગઠન હાજર રહ્યું હતું. ત્યારબાદ ધોળકા પ્રાંત અધિકારીની કચેરીની મુલાકાત કરીને સિસ્તેદાર સમક્ષ પરિવારને ન્યાય મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. મૃતક મુકેશભાઈની 2 દીકરીઓ અને 1 દીકરાને ગુદીની આશ્રમ શાળામાં 12 ધોરણ સુધી રહેવા જમવા અને ભણવાની જવાબદારી જિલ્લા ઉપપ્રમુખ જસુભાઈ સોલંકીએ સ્વીકારી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બલુચસિંહ ગઢવી, ઉપપ્રમુખ જગદીશભાઈ પાઠક, જશુભાઈ સોલંકી, ભરતભાઈ પટેલ, જિલ્લાના મહામંત્રી પંકજકુમાર ઝાલા, મનીષભાઈ મકવાણા, ઓબીસી જિલ્લા સેલના ચેરમેન નાનુભાઈ મકવાણા, એસી સેલના ચેરમેન હરીશભાઈ પરમાર, ધોળકા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અયુબખાન પઠાણ, ધોળકા તાલુકાના ડેલિગેટ કનુભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ મધાભાઈ વેગડા, તાલુકા સંગઠન પ્રમુખ નરેશભાઈ વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ ફિરોઝખાન પઠાણ, નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મનસુરખાન તાલુકદાર તેમજ અન્ય કાર્યકર મિત્રો સાંત્વના પાઠવા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રમુખ દ્વારા સમગ્ર જિલ્લામાં જ્યાં જ્યાં દારૂના વેચાણ કેન્દ્રો છે ત્યાં તુરંત બંધ કરવામાં નહીં આવે તો જનતા રેડ પાડવામાં આવશે તેવી અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. ઇસ્માઇલ મલિક સાથે ખબર ગુજરાત લાઈવ ધોળકા.